વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા જાગૃતિ રેલી યોજી છતરડી તળાવમાં વૃક્ષારોપણ કરાયું હતું જોકે આ વૃક્ષારોપણ જાળવણી થવી જોઈએ તો જ પર્યાવરણ દિવસની ઉજવણી સાર્થક ગણાશે આ વિશ્વ પર્યાવરણ દિનની થીમ બીટ એર પોલ્યુશન પર ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ પર્યાવરણ લક્ષી કાર્યક્રમો ઉજવાયા હતા સ્વચ્છ ભારતના આગ્રહી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને હાર તોરા કર્યા બાદ હમીરસરથી નગરપાલિકા કચેરી સુધી જાગૃતિ રેલી યોજાઈ હતી બાદમાં છતરડી તળાવ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મહદઅંશે સરકાર દ્વારા વૃક્ષો વાવવામાં આવે છે પણ તેની જાળવણી થાય છે કે નહીં તે મુખ્ય પ્રશ્ન છે આ વૃક્ષો ક્યાં ઉછેરાય છે કોને ખબર છે કચ્છમાં વરસાદની કમી છે ત્યારે વરસાદ ખેંચી લાવવામાં વૃક્ષો મહત્વનો ભાગ

પર્યાવરણ બચાવવાની રેલી સ્વરૂપે ત્યાંથી નગરપાલિકા સુધી બધાએ આવ્યા અને પર્યાવરણને બચાવવાના સૂત્રોનો ઉચ્ચાર કર્યો લોકોને અપીલ કરી કે પર્યાવરણ શુદ્ધ હશે તો આપણે સ્વસ્થ જીવન જીવી શકીશું એના બાદ અહીં છતરડીવાળા તળાવમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે વૃક્ષારોપણનો મુખ્ય ઉદ્દેશ્ય તો પર્યાવરણને શુદ્ધ કરવાનો જ છે અને સાથે સાથે વરસાદ જેની આપણે ચાતકની જેમ રાહ જોઈ રહ્યા છે એ સરસ મજાનો વર્ષે અને દર વર્ષે આપણો વરસાદ સારો આવે આપણું હમીસર છલોછલ ભરાય એવા હેતુથી પણ આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આજે અત્યારે અગિયાર વૃક્ષો વાવવામાં આવ્યા છે અને જ્યારે આનું સમાપન હોય અગિયાર તારીખે ત્યારે ફરીથી અહીં જ બીજા કૌશિક છાયાનો રિપોર્ટ કચ્છ